બહેનોને રહેવાના ઠેકાણા નહીં, ખોરાકના ઠેકાણા નહીં, કૂતરા ભૂંડિયા કરડી જાય, હાથે પગે કાયમ ચીરા હોય, આટલું બધું વેઠીને પણ બહેનો ઠંડી ગરમી વરસાદમાં પણ આપણે બેફામ ફેંકેલા કચરાના ઢગલે ઢગલામાંથી બહેનો વીણતી હોય, પણ બહેનોની કોઈ સલામતી નહીં, બહેનોને સ્વાસ્થ્યની સલામતી નહીં, રોજગારીની સલામતી નહીં, બહેનોને આટલું કર્યા છતાં પણ એમના કામનું કોઈ માન નથી. આપણું શહેર અને પર્યાવરણ ચોખ્ખું કેટલું રાખે છે બેન, ગમે તેવા કચરામાંથી આ જીવિકા બેન ઊભી કરે છે અને એ જ કચરો પાછો ફરી ઉપયોગમાં લાવે છે, છતાં તેની કોઈ ઓળખ નથી. છતાં પણ આજે બહેનો સાહસ કરીને સંગઠિત થયા અને શહેરને અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પોતાનું જે મોટું યોગદાન છે તે સમજ્યા અને બીજા એકબીજા બહેનોને પણ સમજાવ્યું. બહેનો સંગઠિત ના હોય તો બહેનોની કોઈ સલામતી નથી અને બહેનોની સોદા શક્તિ પણ ઓછી થાય છે. આજે સંગઠનના બળે જ એક કામદાર બહેન મેનેજર તરીકે કામ કરે છે અને સંગઠનના બળે જ ગીતાંજલિ મંડળી શરૂ કરી છે અને સોનપીટું પણ ખોલ્યું છે.